મારું નામ છે હરેશભાઈ ભીમજીભાઈ દેંગડા રામદેવ પ્રાકૃતિક ફાર્મ ગામ જેઝાદ તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું સાત સન્નું સુમાલીસ સાત સોરાણું હું આજે પાંસઠ વર્ષથી પ્રાકૃતિક કૃષિ કરું છું પ્રાકૃતિક ખેતીમાં જોડાયો ત્યાર પછી અવરનવર આત્માની મારા ફાર્મ ઉપર વર્ષમાં બે વાર ત્રણ વાર શિબિર યોજાય છે અને ત્યાર પછી મારી નીચે હું પોતે માસ્ટર કુશીને તાલીમ લેવા માટે ખેડૂતો અવરનવર આવતા જ હોય છે તો મારી નીચે ઓછામાં ઓછા સોથી દોઢસો ખેડૂતો તાલીમ લઈ ગયા છે અને સોથી દોઢસો ખેડૂત સફળપૂર્વક આજે ખેતી કરી રહ્યા છે આજુબાજુના ગામમાં હવે હરેશભાઈ હાલ આપની પાસે કેટલા વીઘા જમીન છે અને તેમાં શું શું વાવેતર કરો છો મારી પાસે કુલ પંદર વીઘા જમીન છે એમાં હાલમાં મારો મુખ્ય પાક કાળી શેરડીનો છે અને બીજા પાકમાં તુવેર છે પછી બાગાયતમાં આંબા છે લીંબુ છે મોસંબી છે નાળિયેરી છે એવા ઘણા બધા પાક કરું છું હું પણ તમામ પાક હું પ્રાકૃતિક રીતે જીવામૃત આધારિત અને ગાયના જીવામૃત આધારિત અને ઘન જીવામૃત આધારિત કરું છું હવે હરેશભાઈ તમે જે ખેડૂતોને સલાહ સૂચન આપો છો તો તેમાંથી કેટલા ખેડૂતો ખેડૂતો પ્રગતિશીલ ખેડૂત થયા છે છે અન્ય ખેતી તરફ તરફ વળ્યા વળ્યા પ્રાકૃતિક કૃષિ ઓછામાં ઓછા સો થી દોઢસો ખેડૂત પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે મારા નિષ્ણાત તમને કયા કયા પ્રકારના એવોર્ડ મળેલા છે એવોર્ડમાં મને આત્માનો એવોર્ડ મળેલો છે

રાસાયણિક અને પેસ્ટીસાઇડ દવાનો ઉપયોગ કરી અને ખેતી કરતા હતા પરંતુ આત્મા પ્રોજેક્ટ અંતર્ગત દ્વારા એક તાલીમ મેળવવામાં આવી હતી અને આ તાલીમ મેળવ્યા બાદ પોતે પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા થયા છે સુભાષ પાલેકર જે ખેતી છે એ કરતા થયા છે અને આખરે આ ખેતીની અંદર પોતે સફળતા મેળવ્યા બાદ આજુબાજુના વીસથી થી વધુ ગામોના એકસો પચાસથી થી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી હતી અને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપ્યા બાદ એકસો પચાસથી વધુ ખેડૂતોએ આ તાલીમ મેળવ્યા બાદ ખેતી કરી અને ખેતીની અંદર પ્રાકૃતિક ખેતીમાં સફળતા મળી હતી